છો બધા મજા? ગઈકાલે આપણે સામાન્ય જ્ઞાનમાં કેટલીક વસ્તુઓ અને તેના ઉપયોગો એ પ્રકરણ પૂરું કર્યું હતું, એટલે કે 14મું પ્રકરણ પૂરું કર્યું હતું. અને આજે આપણે ધોરણ 3 સામાન્ય જ્ઞાન અને એમાં 15મો પાઠ સંગીતના સાધનો એ આજે આપણે શીખવાના છે. તો તમારા બધાના પાસે સામાન્ય જ્ઞાનની ચોપડી હશે, સામાન્ય જ્ઞાનની ચોપડી હશે તો બધા સામાન્ય જ્ઞાનની ચોપડી કાઢે અને એમાં પાના નંબર 33, પાન નંબર 33 ઉપર 15મું પ્રકરણ સંગીતના સાધનો એ પાઠ આપેલો છે. તો આજે આપણે સંગીતના સાધનો પાઠ છે એ શીખીશું. તો બધા જ બાળકો તમે પાના નંબર 33 સામાન્ય જ્ઞાનની ચોપડીમાં કાઢો અને એમાં 15મું પ્રકરણ સંગીતના સાધનો કાઢો. હવે જુઓ, એમાં એક સૂચના લખેલી છે, એ સૂચના હું વાંચું છું, તમે ધ્યાનથી સાંભળજો. અહીં કેટલાક સંગીતના સાધનોના ચિત્રો આપેલા છે. દરેક ચિત્ર ઓળખી તેનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખો. હવે જુઓ, અહીંયા પ્રકરણમાં એવું કીધું છે કે સંગીતના સાધનો. હવે આપણને ખબર છે, આપણે પણ ગીત સાંભળીએ છીએ અથવા આપણને પણ ગીત ગાવાની ઈચ્છા થાય છે, તો આપણે ખાલી ગીત ગઈએ તો આપણને આમ એટલું બધું સૂરવાળું નથી લાગે, બે સૂરું લાગે છે. પણ ગીત ગાતા હોય એની સાથે, જેમ આપણે લયબદ્ધ ગીત ગઈએ છીએ એની સાથે સાથે મ્યુઝિક વાગતું હોય તો એવું ગીત આપણને વધારે અસરકારક કરે છે, વધારે ગમે છે મ્યુઝિક સાથેનું ગીત. ખાલી આપણે ગીત ગઈએ છીએ તો આપણને એટલી મજા પડતી નથી, અથવા ખાલી કોઈ ગીત ગાતું હોય તો આપણને સાંભળવું ગમે છે, પણ જે પેલું મ્યુઝિક સાથે ગાય અથવા કોઈ તબલા વગાડીને ગીત ગાય, કોઈ ગિટાર વગાડીને ગીત ગાય, કોઈ હાર્મોનિયમ વગાડીને ગીત ગાય, અથવા ઘણી વાર આપણે ભજન મંડળી જોતા હોય તો ભજન મંડળીમાં મંજીરા મંજરી આવું બધું વગાડીને જ્યારે ગીત ગાય છે ત્યારે એ સંગીત વધારે અસરકારક લાગે છે અને એ આપણા કાને છે ને એ સૂર પડે છે ત્યારે આપણને સાંભળવું વધારે ગમે છે. એટલે કે સંગીતના સાધનોનો ઉપયોગ કરીને જ્યારે ગીત રજૂ કરવામાં આવે છે, જે પણ મ્યુઝિક છે એ સંગીતના વિવિધ જે વાદ્યો છે એનો ઉપયોગ કરીને જ્યારે ગીત રજૂ કરે છે ત્યારે એ સાંભળવું આપણને વધારે ગમે છે. આપણા કાનને પણ જ્યારે એ મ્યુઝિક સંભળાય છે, જે સંગીતના સાધનો વડે ગીત ગવાય છે એ મ્યુઝિક જ્યારે આપણા કાને પડે છે ત્યારે આપણે પણ ઠંડોળી ઉઠે છે. એટલે મ્યુઝિક વસ્તુ જ એવી છે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે સાંભળે છે ત્યારે એના પગ હલવા માંડશે, એની આંગળીઓ હલવા માંડશે, એને આમ સંગીતમય દુનિયામાં આવી જતા હોય છે. એટલે એ જે ગીત ગઈએ છીએ અને જે ગીતને વધારે લયવાળું બનાવે છે, ગીતને સાંભળવું વધારે અસરકારક બનાવે છે, એના માટે જે સંગીતના સાધનો છે એ સાધનો ના નામ, એ સાધનોના ચિત્રો આજે આપણે આ સંગીતના સાધનોના પાઠમાં જોવાના છે. તો આપણે ચોપડીના પાના નંબર 33 ઉપર સંગીતના કેટલાક સાધનોના ચિત્રો આપેલા છે. આ ચિત્ર આપણે જોઈને એ ચિત્ર ઓળખીને એનું નામ, આપણે વચ્ચે જે ખાલી જગ્યા આપી છે એ ખાલી જગ્યામાં સંગીતના સાધનોના નામ લખવાના છે. તો અહીંયા સૂચનામાં એવું કીધું છે કે જે ઉપર પિંક કલરનું બોક્સ આપ્યું છે, આખી લાંબી પટ્ટી આપી છે પિંક કલરની, એ પટ્ટીની અંદર બધા નામ લખેલા છે. આપણે અહીંયા જે ચિત્રો આપ્યા છે આ સંગીતના સાધનોના એ ઓળખીને એનું નામ અહીંયા બોક્સમાંથી શોધીને એની સામે ખાલી જગ્યામાં આપણે નામ લખવાના છે. તો આપણે ચિત્રોમાં જોઈએ તો ડાબી બાજુ સૌથી પહેલું એક નંબરનું ચિત્ર આપ્યું છે, એ બધા જ ધ્યાનથી બધા જ પોતાની ચોપડીમાં જોયું કે સૌથી પહેલું ચિત્ર આપ્યું છે વાંસળી. આપણે ઘણીવાર વાંસળી વગાડતા કોઈકને જોયા હોય, કોઈકને સાંભળ્યા હોય તો આપણને ખબર છે કે વાંસળી આમ લાંબી ઘૂંટણી જેવું આકારનું હોય છે અને એના ઉપર કાણા હોય છે અને આમ આંગળી મૂકીને વગાડવામાં આવે છે. તો એ સાધન આપણે બધાએ જોયેલું છે. તો આપણે એક નંબરની જે ખાલી જગ્યા છે, જે વાંસળીનું ચિત્ર આપ્યું છે, એ ખાલી જગ્યામાં આપણે એનું નામ લખવાનું છે વાંસળી. એક નંબરનું ચિત્ર છે એ સંગીતનું સાધન છે તો વાંસળી. એના પછી એની બાજુમાં એટલે કે જમણી બાજુ પર સામેની બાજુ જોઈએ તો બે નંબરનું ચિત્ર આપ્યું છે મંજીરા. આપણે ભજન મંડળીમાં તમે ઘણીવાર કોઈને જોયા હોય અથવા પહેલાંના સમયમાં વધારે આ પ્રચલિત હતું આ સંગીતનું સાધન મંજીરા જેને કહેવાય છે, બે હાથનો ઉપયોગ કરીને વગાડવામાં આવે છે. મહિલા મંડળનું ભજન મંડળ હોય કે તો પછી કોઈ પ્રસંગોપાત કોઈ
પુરુષ મંડળીનું હોય, એ લોકોનું જ્યારે ભજન મંડળ હોય છે ત્યારે જ્યારે ગીત ગાતા હોય, ભજન ગાતા હોય ત્યારે આ મંજીરાનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે બીજા નંબરનું ચિત્ર છે એ સાધન શું છે, તો કે મંજીરા. બીજા નંબર ચિત્ર એની સામે ખાલી જગ્યામાં નામ લખવાનું છે મંજીરા. એના પછી ત્રણ નંબરનું ચિત્ર આપેલું છે, તો ત્રણ નંબરનું ચિત્ર જે આપણે હમણાં વાંસળી જોયું એના નીચે ત્રણ નંબરનું ચિત્ર, તો એ ચિત્ર જે સંગીતનું સાધન આપ્યું છે જેનું નામ છે શરણાઈ. તો ત્રણ નંબરના ચિત્રની બાજુમાં ખાલી જગ્યામાં લખવાનું છે શરણાઈ. શરણાઈનું ચિત્ર એની સામે ખાલી જગ્યા આપી છે ત્યાં આપણે નામ લખવાનું છે શરણાઈ. એના પછી એની બાજુનું ચિત્ર, જે ચિત્ર તમને બધાને દેખાતું હશે ચોપડીમાં, હવે એનું નામ આ બોક્સમાંથી શોધીને આપણે અહીંયા ખાલી જગ્યામાં લખવાનું છે. તો ચાર નંબરનું જે સંગીતનું સાધન છે એનું નામ છે ખંજરી. એટલે આપણે ખાલી જગ્યામાં લખીશું ખંજરી. ચાર નંબરનું ચિત્ર સંગીતનું સાધન એ છે તો ખંજરી. હવે આવે છે પાંચ નંબરનું ચિત્ર, તો પાંચમા નંબરનું સંગીતનું સાધન તે છે તબલા. એટલે આપણે ખાલી જગ્યામાં નામ લખીશું તબલા. પાંચ નંબરનામાં આપણે નામ લખ્યું તબલા. તમારે પણ ચોપડીમાં હું જેમ લખાવી જોઉં છું એમ ખાલી જગ્યામાં આજે પણ સંગીતના સાધનના નામ છે એ તમારે પણ લખતું રહેવાનું છે. એના પછી છ નંબર, તો છ નંબરનું જે સંગીતનું સાધન છે એ ઢોલક. સામાન્યપણે બધાએ આ અમુક સંગીતના સાધનો જે છે એ બધાએ જોયેલા હશે, જેમ કે આપણે આ જોયું વાંસળી, જોયું મંજીરા, જોયું શરણાઈ, જોયું ખંજરી, તબલા, અને હવે છ નંબરનું જે છે તે છે ઢોલક. નંબર આપેલો છે ચિત્રની આગળ અને એની સામે જે ખાલી જગ્યા કરી છે ત્યાં આપણે છ નંબરના ચિત્રની સામે નામ લખવાનું છે સંગીતનું સાધન કયું છે, તો નામ છે ઢોલક. એના પછી સાત નંબરનું ચિત્ર, આમ પેટી જેવા આકારનું ચિત્ર આપેલું છે, એ સંગીતનું સાધન આપ્યું છે ચિત્ર, એનું નામ શું છે, તો આપણે અહીંયા બોક્સમાંથી જોઈને એનું નામ લખવાનું છે. જે પેટી જેવો આકાર હોય છે અને બેસીને એને વગાડે છે તો એનું નામ છે હાર્મોનિયમ. એટલે સાત નંબરની ખાલી જગ્યા એમાં આપણે નામ લખીશું હાર્મોનિયમ. સાત નંબરનું જે પેટી જેવા આકારનું છે એનું નામ છે હાર્મોનિયમ. એના પછી આઠ નંબરનું સંગીતનું સાધન એનું નામ છે સિતાર. આપણે ઘણા બધા મીરાબાઈનું ચિત્ર જોયું હશે કે મીરાબાઈનું ચિત્ર જ્યારે આપણે જોઈએ છીએ એના મોટાભાગના ચિત્રોમાં મીરાબાઈનું ચિત્ર હોય ને એની સાથે આ ચિત્ર એમના હાથમાં, એટલે કે આ સંગીતનું સાધન એમના હાથમાં હોય છે. આપણે ઘણા એવા અમુક બીજા લેખકો, કવિઓ એમના ચિત્રો જોઈએ અથવા અમુક સંગીતકાર હોય એમની પાસે આપણે ઘણા એમના ફોટા એમના ચિત્રોમાં આ સાધન આપણે જોયું છે, પણ આ સાધનનું નામ શું છે એ આપણે અહીંયા લખવાનું છે. તો અહીંયા જે પિંક કલરનું બોક્સ આવ્યું છે એમાંથી આપણે એનું નામ શોધીને અહીંયા લખવાનું છે. તો આઠ નંબરનું જે આ સંગીતનું સાધન છે એનું નામ શું છે, તો કે એનું નામ છે સિતાર. આઠ નંબરનું છે સિતાર. એના પછી હવે આપણે જોઈશું નવ નંબરનું સાધન. નવ નંબરનું ચિત્ર જે આપ્યું છે સંગીતના સાધનોમાં, લાંબી પાઇપની જાણે ભૂંડળી હોય એ રીતેનો એનો આકાર છે અને નવ નંબરનું ચિત્ર આપેલું છે. આપણે એનું નામ અહીંયા પિંક કલરના બોક્સમાં શોધીને અહીંયા નામ લખવાનું છે. તો જે નવ નંબરનું સંગીતનું સાધન છે એનું નામ છે તો વાયોલિન. નવ નંબરનું નામ આપણે લખ્યું વાયોલિન. એના પછી જોઈએ તો દસ નંબરનું સંગીતનું સાધન
ચિત્ર આપેલું છે. મોટું ચિત્ર દેખાય છે, એની બાજુમાં બે લાકડી પડી છે અને એનું નામ આપણે અહીંયા પિંક કલરના બોક્સમાંથી શોધીને એની સામે ખાલી જગ્યા આપી છે ત્યાં નામ લખવાનું છે. તો 10 નંબરનું સંગીતનું સાધન જે છે તેનું નામ છે તો નગારું. તો 10 નંબરનું નામ આપણે લખ્યું, એના પછી 11 નંબરનું આપણે જોવાનું છે. તો 11 નંબરનું જે ચિત્ર આપ્યું છે સંગીતના સાધનોમાં એ છે ગિટાર. ગિટાર જે છે સંગીતનું સાધન છે, અત્યારના સમયમાં બહુ જ પ્રચલિત છે. આપણે જોઈએ છે ઘણા બધા સંગીતકાર એમના ગળામાં આમ પટ્ટો ભરીને આમ લટકાયેલું પટ્ટો ભર્યોને લટકાયેલું હોય છે અને આમ આમ કરીને વગાડતા હોય છે. એ સંગીતનું સાધન શું છે એનું નામ છે કે ગિટાર. એના પછી 12 નંબરનું સંગીતનું સાધન સૌથી છેલ્લું નગારું છે. એની નીચે સૌથી છેલ્લું જે ચિત્ર આપેલું છે સંગીતના સાધનોમાં એનું નામ લખવાનું છે. તો આપણે 1 થી અને 12 સુધીના સંગીતના સાધનો ચોપડીમાં જે કે ચિત્રો આપ્યા છે એ ચિત્રો જોઈ એ ચિત્રો ઓળખી આપણે પિંક કલરના બોક્સમાંથી એના નામ શોધીને અહીંયા ખાલી જગ્યામાં લખવાના હતા. તો આપણે 1 થી અને 12 સુધી બધા સંગીતના સાધનોના નામ લખવા, વાંસળી, મંજીરા, શરણાઈ, ખંજરી, તબલા, ઢોલક, હાર્મોનિયમ, સિતાર, વાયોલિન, નગારો, ગિટાર અને સારંગી. આ 12 વાર આપણે સંગીતના સાધનોના ચિત્રો જોઈ ઓળખી અને પિંક કલરના બોક્સમાં જે નામ લખેલા છે એમાંથી શોધીને ખાલી જગ્યામાં આપણે આ 12 નામ લખ્યા. હવે તમારે પણ જે પણ આ સામાન્ય જ્ઞાનની તમારી એક લીટીવાળી નોટ છે એની અંદર આ પ્રકરણનું 15મું પાઠ સંગીતના સાધનો એવું ટાઈટલ મારીને સંગીતના સાધનોમાં એવા સૂચના લખીને આ 12 સંગીતના સાધનોના નામ લખવાના છે. અને તમારે ચિત્રો જોઈને યાદ પણ રાખવાનું છે કે જે તે ચિત્ર છે તેને શું કહેવાય, એનું નામ શું છે એ યાદ રાખવાનું છે. તો આજે આપણે આ સંગીતના સાધનો પાઠ ભણ્યા અને એના ચિત્રો ઓળખી એનું શું નામ છે એ નામ આપણે શીખ્યા. તો તમારે તમારી નોટની અંદર સંગીતના સાધનો એના નામ લખવાના છે અને એના પછી આપણે આગળના પીરિયડમાં ભણીશું.